લજ્જાવતો કિસ્સો વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં બનવા પામ્યો છે. પિતાને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય જેને લઈ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા હતા અને અંતે પતિએ ઉશ્કેરાઈ જઈ 1.5 વર્ષની બાળકીનું ગળું દબાવી નિર્દોષ બાળકી પર પોતાનો ગુસ્સો ઉતાર્યો હતો, જેને લઈ પોલીસ ફરિયાદ થવા પામી હતી. પ્રેમ પ્રકરણ કેટલો ઘાતક હોય છે તેનો ચોંકાવનારો કિસ્સો વલસાડના પારડી તાલુકામાં બનવા પામ્યો છે. બનાવમાં પતિ પત્ની ઓર વોના સંબંધમાં આકરે નિર્દોષ બાળકીનો ભોગ લેવાયો છે. બાળકીને મોત આપતા પિતાના નામે કલંક સાબિત થયો છે. વલસાડના પારડી તાલુકામાં રહેતી બીનાના લગ્ન વર્ષ 2015માં સંજય મંજીત ધરણીયા સાથે થયા હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા લગ્ન બાદ સંતાનમાં 2 બાળકો હતા, એક છોકરો અને એક છોકરી. બનાવમાં પતિ સંજયના અન્ય સ્ત્રી સાથે પ્રેમ થયો હતો, જેની જાણ પત્નીને થતા બંને વચ્ચે અવારનવાર ઝઘડા થયા હતા, જેથી પત્ની કંટાળી જઈને બંને બાળકોને સાસરિયે મૂકી પિયર જતી રહી હતી. બાદમાં પિયર પક્ષ સાથે સાસરિયામાં જઈ સમસ્યાનું સમાધાન લાવવાનું વિચાર્યું હતું. જો કે સમાધાન થાય એ પહેલા જ પતિએ અન્ય સ્ત્રીના ચક્કરમાં પોતાનો પિત્તો ગુમાવી દીધો હતો અને અગ્નિભરેલ ક્રોધે પોતાની બાળકી પર ઠાલવી દીધો હતો. પતિએ બાળકીનું ગળું દબાવી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. હાલ તો પોલીસ સમગ્ર મામલે ઝીણવટપૂર્વક તપાસમાં જોતરાઈ ગઈ છે. વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનની હદમાં વલસાડ જાપા સુલભ શૌચાલય ખાતે રહેતા એક ઈસમે ગઈકાલે સાંજના સમયે મોહન દયાળ હોસ્પિટલમાં એક તેની દીકરીને સારવાર માટે લઈ ગયેલા હતા અને ફરજ પરના ડૉક્ટરશ્રીએ તેને મરણ જાહેર કરેલી અને તેની શરીર સ્થિતિ જોતાં તેને ગળાના ભાગે કોઈ પ્રેશરથી મોત નિપજાવેલાનું પ્રાથમિક રીતે જણાઈ આવેલું અને આ ઈસમે જે છે બાળકીના પિતાએ ખોટી હકીકત ત્યાં જાહેર કરેલી હતી. તેના અનુસંધાને શંકાસ્પદ મોત હોય પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલી. તે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પારડી ઝાલા સાહેબ તથા તેમની ટીમ સ્થળ ઉપર ગયેલી અને તે દરમિયાન મરણ જનારની માતા પણ ત્યાં આવી ગયેલી અને તેની પૂછપરછ કરતાં તે મરણ જનાર દીકરીની માતાએ જણાવેલું કે તેના પતિએ બપોરે આરોપી જે છે સંજય એનો પતિ છે એને એક બેન જોડે આડા સંબંધ હોય તેનો ઝઘડો થયેલો. તે અનુસંધાને તેમને કાઢી મૂકેલા અને તે એના પિયર જતી રહેલી. તે દરમિયાન આ જે સંજય છે આરોપી એવું પણ બોલતો હતો કે આજે કોકને મારે મારી નાખવા છે અને તેના અનુસંધાને ગુસ્સામાં આવેશમાં આવી જઈ અને આ બાળકીનું તેના પિતાએ જ મોત નિપજેવાળાની ફરિયાદ તેની માતાએ આપતા પારડી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલો અને તપાસ કરવામાં આવેલી અને આ ગુનાના કામે આરોપીને કસ્ટડીમાં લઈ લેવામાં આવેલો છે અને તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહેલી છે અને અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે.